નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં. મિત્રો, એક દવા છે જેનાથી 74% દર્દીઓને રાહત મળી રહી છે, 25% દર્દીના જીવ બચી રહ્યા છે અને કોરોનાના સમયમાં જ્યારે કોઈ પણ અસરકારક દવા ઉપલબ્ધ નથી ત્યારે આ દવા આશાનું કિરણ બની રહી છે. વારંવાર આપણે પણ આપણા વિડીયોમાં આ દવાનો ઉપયોગ કરેલો છે, કદાચ આપને ખ્યાલ જ હશે. 40,000 રૂપિયાનું લગભગ આ ઇન્જેક્શન જે છે એનો કેવા કેવા દર્દી પર ઉપયોગ કરવામાં આવે છે, કેટલા દર્દી પર ઉપયોગ કરવામાં આવ્યો અને એમાંથી કેવા કેવા અસર જોવા મળી, કેટલા દર્દી સાજા થયા, એના વિશે આપણે આ વિડીયોમાં ટૂંકમાં માહિતી મેળવવાના છીએ. આ દવાથી 25% દર્દીઓના જીવ બચ્યા છે અને 74% દર્દીની હાલતમાં સુધારો આવ્યો છે. સંધિવા એટલે કે અર્થરાઇટિસના દર્દીની સારવારમાં વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો કોરોનાના ક્રિટિકલ દર્દીની સારવારમાં ઉપયોગ થઈ રહ્યો છે. આપણને ખ્યાલ છે, સૌથી પહેલાં ગાંધીનગરમાં 2 દર્દી પર આનો ગુજરાતમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, બંને દર્દી સાજા થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે 500 જેટલા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો વિદેશથી ઓર્ડર કર્યો હતો અને ત્યારબાદ જૂનાગઢમાં એક દર્દી હતા કે જેમને ખૂબ જ ગંભીર હતા તેમના પર પણ આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે બિલકુલ સાજા થઈ ગયા હતા. તો દર્દીમાં જ્યારે શરીરની ઇમ્યુન સિસ્ટમમાં બળતરાના સંકેતો દેખાય છે ત્યારે આ રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ દવા છે કોરોનાના દર્દી પર કેટલી અસરકારક છે એના પર એક રિસર્ચ થયું હતું, અભ્યાસ થયો હતો, એના વિશે હું તમને આગળ માહિતી આપું છું. ગુજરાતમાં આ દવાનો ઉપયોગ પર થયેલા અભ્યાસમાં દવાના ઉપયોગ બાદ અસરકારકતાની કેટલીક બાબતો સામે આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દવાથી 25% દર્દીના જીવ બચાવી શકાય છે અને 74% દર્દીની સ્થિતિમાં સુધારો થયો છે, જે મેં તમને આગળ વાત કરી. આ અભ્યાસને સેફ્ટી એન્ડ ઇફિશિયન્સી ઓફ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ સેવર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ ટુ ન્યુમોનિયા અ રેટ્રોસ્પેક્ટિવ કોહોર્ટ સ્ટડીના શીર્ષક હેઠળ ઇન્ડિયન મેડિકલ જર્નલ ઓફ મેડિકલ બાયોલોજીના લેટેસ્ટ એડિશનમાં પબ્લિશ કરાયો હતો. તમે આ જે મેગેઝિન છે એમાંથી પણ તમે વાંચી શકો છો અને હું તમને અહીંયા એની જ માહિતી આપવાનો છું. આ રિસર્ચ ટીમમાં રાજ્યની COVID-19 કમિટીના સભ્ય ડૉક્ટર અતુલ પટેલ અને ડૉક્ટર તુષાર પટેલ, એ ઉપરાંત દેશના 6 એક્સપર્ટ અને અમેરિકાનું પણ યોગદાન છે, જેમના દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિસર્ચ પેપરના નિષ્કર્ષમાં લખાયું છે કે SARS ન્યુમોનિયાથી તાવ હાઇપોક્સિયાની સ્થિતિમાં સમય પર આ દવાના ઉપયોગથી જીવન બચાવી શકાય છે. રિસર્ચમાં જણાવાયું છે કે 20 દર્દીઓ જેમને આ દવા અપાઈ હતી તેમનાથી 10ને ડાયાબિટીસ હતી, 10ને હાઇપરટેન્શન તથા હાર્ટની સમસ્યા હતી. અહીંયા એવા દર્દી હતા કે જેના ઉપર કોરોનાથી મૃત્યુ થવાનો ખતરો સૌથી વધારે છે, એવા 20 દર્દીમાંથી અમુકને આવી બીમારી હતી. દર્દીની ઉંમર 47 થી 63 વર્ષની હતી. હોસ્પિટલમાં એડમિટ થતા સમયે 17 દર્દીને તાવ હતો, 12ને કફ હતો અને 10ને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જ્યારે 2ને જાડા ગળામાં દુખાવો અને સ્વાદ તથા સુગંધ નહોતી આવતી. આ 20 દર્દીઓમાંથી 7ને વેન્ટિલેટરની જરૂર નહોતી પડી, બાકી બધાને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. આ અભ્યાસમાં શહેરના એક પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 20 એપ્રિલથી 21 મે વચ્ચે એડમિટ થયેલા 65 દર્દીઓ, અહીંયા 65 દર્દીઓ પર હાથ ધરવામાં આવ્યો હતો, જેમાંથી 20 દર્દીઓને આ દવાની જરૂર પડી હતી. કેવી રીતે ડૉક્ટર્સ અને આ દવાનો ઉપયોગ છે એને કરવાનો ખ્યાલ આવે છે, ડૉક્ટર્સને આ દવાનો ઉપયોગ કરવાનો કેવી રીતે ખ્યાલ આવે છે, તો તેના પર એક્સપર્ટ કહે છે કે આ નિર્ણય 3 બાબતોના આધારે લેવામાં આવે છે. જો લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ 94%થી નીચે હોય, જો CRP કે જે આપણું બ્લડ છે અને પ્લાઝમામાં CRP અને DDMER કરીને જે તત્વો હોય છે, જો CRP વધે તો આપણને બળતરાનો અનુભવ થતો હોય છે, એટલે કે CRP સામાન્ય કરતાં 10 ગણું વધુ હોય અથવા 24 કલાકમાં ડબલ થઈ જાય, અને જો લોહીમાં DDMER પ્રત્યેક 2500 નેનોગ્રામથી વધારે હોય તો આવી સ્થિતિમાં ડૉક્ટર આ દવાનો ઉપયોગ કરે છે. આ 3 લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવી અને વધુ તાવ હોવાના કિસ્સામાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. રિસર્ચમાં કહેવાય છે કે ઇન્જેક્શનનો ઉપયોગ બાદ ઉપરના તમામ લક્ષણમાં સુધારો જોવા મળે છે અને આ સુધારો CT સ્કેનમાં પણ જોઈ શકાય છે. મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં સમયસર આ દવાના ઉપયોગથી વેન્ટિલેટર ICUમાં દાખલ કરવાના ચાન્સ ઘટે છે અને મૃત્યુદરને પણ ચોક્કસથી ઘટાડી શકાય છે. મિત્રો, આશા રાખું છું માહિતી આપને પસંદ આવી હશે. વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.